આ પરમાણેના કુંજવા થયા. આમાં જો આ દાણા રહ્યા ને એ તોરા પડી ગયા બરાબર, તો આ સારિયાની અસર યાની અંદર. હાલો દોસ્તો, જય માતાજીને જય શ્રી રામ. બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં. તો આજે આપણે જીરું ઉપાડવાનું છે ત્રીજો દિવસ, અને આજે સવારમાં વહેલું 6 વાગે જીરું ઉપાડવાનું ચાલુ કરી નાખ્યું અને અત્યારે કાંઈક 7:30 જેવું થયું છે બરાબર. તો આપણે ડેઈલી તડકો થાય 1-2 વાગ્યા લગન જ્યાં લગન જીરું ખરે નહીં ત્યાં લગન જીરું ઉપાડી બરાબર. તો અત્યારે જીરું ઉપાડવાનું ચાલુ છે. તો હાલો હું જીરું ઉપાડવા જઉં અને તમે વ્લોગ છેલ્લે સુધી જોતા રહીજો, મજા આવશે. તો હાલો ઉપડી આપણે જીરું ઉપાડો. તો આપણે આવી ગયા જો જીરું લેવા, અને જીરા અંદર છે ઝુકારાની અસર હતી, પણ આપણા ઉપર ભગવાનનો હાથ રહ્યો કે જીરું બચી ગયું ને આપણા પાર્ય પાર્ટનર એ મગાલાલ બરાબર. તો આપણે કરી નાખી હાલો જીરું લેવાનું ચાલુ, એટલે કે ઉપાડવાનું ચાલુ. તો જીરું બીરું લઈ નાખ્યું છે, અને પહેલાં આપણે 60 અને પછી 41, અને અત્યારે આજે આપણે કેટલા 30 કુંજવા થયા, એટલે 31 ઉપર કુંજવા થઈ ગયા, અને હજી 10 કુંજવા જેવું થાય એવું છે. તો અત્યારે હવે આપણે જવું લગ્નમાં જમડવાનું, તો બ્લોગ તમે જોતા રહી જો આવા આવા કુંજવા થયા એને જીરું સારું છે. આ પ્રમાણેના કુંજવા થયા. A few moments later. તો ગામમાં લગ્ન હતા, અહીંયા જમવી બમી બરાબર, આપણે ઓલા ખેતર જીરું લેતા હતા અહીંયા, પણ કુંજો કરી નાખ્યા છે. અને હવે વ્યાયો જેવું ગામના પાદર આપણું ખેતર છે, આમાં છે પાહું જીરું હતું, એટલે આની અંદર આપણે દવાનું રાઉન્ડ મારવાનું, હજી M45 જ મારવાનું ચાલુ છે બરાબર. અને બીજે આપણે લે એવું થઈ ગયું છે. અને અત્યારે જોવા એક આ M45 છે, પછી ચીલી મારી છે, અને આ એક ક્રોમા પ્લસ છે. જોવા રે ક્રોમા પ્લસ બધાનું 3-3 દવાનું મિશ્રણ કરી છે. સારિયાની અસર એ જીરામાં હું તમને આગળ બતાવું. તો હું અને મગનલાલ ભાઈ આવી ગયા દવા મારો બરાબર. તો આમાં દવા મારવાની છે, તો કરી દઈએ આપણે પંપ ભરવાનું ચાલુ. હું તમને આગળ જીરું બતાવું કેવું છે, તો વ્લોગ તમે જોતા રહીજો. દવા મારવાનું જો કરી નાખ્યું છે ચાલુ, પંપ ટીંગાડા ખંભે, અને જો આ ફૂલ ઘાટો પાવડર મારી હું અને મગો હે આપણી હારી, તો ઝીકા રાખી શું કરી બીજું. આ જીરું હજી પાઉં એટલે થોડીક દવામાં તો કેવડાવશે, દવાને દેવી જ પડશે આપણે, અંધાઈ કરતાં છેલ્લે વાયું છે. તો પાણી મેંકી દીધું છે એટલે એ કાંઈ લફીએ નહીં. M45 અને થોડુંક ઓલું સારિયાની અસર હતી સાંક, એટલે સારિયાની દવા મારી દીધી. અને જીરું જોવા આવું પારું પારું છે, પણ છોડવા હારા મજબૂત છે. જોવો આ જાજુ નહીં, 4 વીઘા જેવું છે. ગામ વચ્ચો વચ્ચે તમને મેં આગળના વ્લોગમાં બતાવ્યું હતું, તમે જોયું હોય તો કદાચ. બાકી આપણે ડેઈલી વ્લોગ અપલોડ કરી દઈએ, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો આવું જીરું છે આમાં વરિયારી એ તો સડી ગયું છે, અને અમુક અમુક વરિયારી કાચી હતી જ્યાં માળની, તો એ પાકી જાય છે હરવી હરવી, ઝીકવા માંડી. બીજું હું થાય જોવા ધોરિયાની સાંક હું તમને હમણાં બતાવું, ધોરિયું ક્યાં ક્યાં આવ્યું છે. ધોર્યું એટલે સારું બરાબર, બ્લોક તમે જોતા રહીજો. ઘડેક પછી તો ફાઈનલ આપણે જોવો, જીરા અંદર દવા મારી દીધી, અને થોડોક મગાનું પંપ પીધું હોય ત્યાં ઇનકા ઘાટું ઘાટું જીરું એ ત્યાં મારે દવા બરાબર. અને હું તમને પહેલાં એને સારું બતાવી દઉં. તો આ જીરામાં તમે જોવો અહીંયા પણ આમાં જો આ દાણા રહ્યા ને એ ધોરા પડી ગયા બરાબર. તો આ સારિયાની અસર યાની અંદર, એટલે સાંક સાંખીએ જોવો આવી રીતે છોડવા આવે છે, તો એમાં જો આ વ્હાઈટ વ્હાઈટ દેખે ને તમને સફેદ સફેદ, તો એ સારિયાની અસર છે. એટલે આની આપણે ક્રોમા પ્લસ રહી એ દવા નાખી દીધી છે. અમુક અમુક એનકા તો ઓછા, પણ આમ ઓઇલ પાવલા થાંભલા દેખાય ને એનકા સેજ વધારે પ્રમાણમાં છે. આ એ થાંભલા દેખાય ને લાઇટના, એનકા સેજ વધારે છે, એનકા ઓછું છે બરાબર. અને અત્યારે 8 પંપ જેવું થાય છે બરાબર, આપણે 4 વીઘા જેવું છે. એટલે અત્યારે તો દવા મારી દીધી છે આમાં, અને સવારમાં જીરું ઉપાડવાનું ચાલુ છે, એટલે 2 ટક વિરામજ નથી આપણે અત્યારે, બીજું તો કાંઈ છે નહીં અત્યારે. બાકી જો વરિયારી કેવી આવી આની અંદર, તો આ પ્રમાણેની કંઈક વરિયારી છે. જો તમે ટબ્બા જેવી છે, પારું પારું સારું થઈ ગયું છે. તો જોવો ને તમે આવી આગળ આપણે આગલા વ્લોગમાં બનાવ્યું ત્યારે આવું આંસુ આંસુ હતું, પણ છોડવા એ જ મજબૂત થઈ ગયા. જોવો આની અંદર
બીજી તો કોઈ રોગ છે નહીં. અને આજનો વ્લોગ આપણે પૂરો કરી. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય શ્રી રામ.